ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ગઈકાલે આપણે ગુણાકારના દાખલાની સમજ બોક્સ પદ્ધતિથી મેળવી હતી, બરાબર ને? તો આજે પણ આપણે ગુણાકારના દાખલાની સમજ બોક્સ પદ્ધતિથી મેળવવાના છે. એટલે કે આજે આપણે ગુણાકારના દાખલા બોક્સ પદ્ધતિથી જોવાના છે. તો ચાલો ત્રીજા દાખલાની રકમ જુઓ. 54 × 12, ફરી એક વાર રકમ વાંચું, 54 × 12. ચાલો દાખલો ગણીએ, દાખલો ગણીએ. ચાલો પહેલા 54 ને છૂટા પાડીશું ને એકમ અને દશકના સ્થાનમાં. ચાલો અહીંયા કેટલા લખીશ, હવે મને કોણ કહેશે કેટલા લખીશ? 4, કેમ કે એકમના સ્થાનમાં કયો અંક છે? 4. દશકના સ્થાનમાં કયો અંક છે? 5. કેટલા લખશું અહીંયા? 50, બરાબર. 50 દશક થાય. હવે જો 50 અને 4, 50 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 54, બરાબર. મળી ગઈ આપણા 54, મળી ગઈ ને આપણી સંખ્યા. હવે આ 54 ને 12 વડે ગુણવાનું છે. કેટલા વડે ગુણવાના છે? 54 ને 12 વડે ગુણવાના છે. તો આ સંખ્યાને પણ આપણે છૂટી પાડીશું એકમ અને દશકના સ્થાનમાં, બરાબર. તો જુઓ, 2 એકમ 1 દશક, તો અહીંયા આપણે લખશું 2, અહીંયા કેટલા લખશું? 10, બરાબર ને? 2 એકમ 1 દશક, તો અહીંયા આપણે લખશું 10, બરાબર. હવે જુઓ, 10 અને 2, તો 10 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 12. 10 માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 12. તો આવી ગયા અહીંયા આપણી સંખ્યા, મળી ગઈ. તો અહીંયા આપણી સંખ્યા મળી ગઈ, કઈ છે? અહીંયા 12. તો મળી ગઈ ને આપણી સંખ્યા 12. પહેલા બંને સંખ્યાને 10 વડે ગુણવાની, ત્યાર પછી આ બંને સંખ્યાને 2 વડે ગુણવાની, બરાબર. 50 × 10, તો અહીંયા આપણે કરશું 50 × 10. ચાલો 50 × 10 કરશું, કેટલો આવશે જવાબ? 500, અહીંયા લખશું 500, બરાબર. હવે ચાલો 4 × 10 કરશું, તો 4 × 10, ચાલો 4 × 10 કરો, કેટલો આવશે જવાબ? 40, કેટલો આવશે જવાબ? 40. હવે આગળ જુઓ, બંને સંખ્યાને કોની વડે ગુણવાની? 2 વડે, બરાબર. ચાલો 50 × 2, ચલો 50 × 2 કરો, 0 ને 2 વડે ગુણીએ તો 0, બરાબર. 5 ને 2 વડે ગુણો, 5 ને 2 વડે ગુણીએ તો કેટલા થાય? 10. 5 ને 2 વડે ગુણીએ તો 10, કેટલો આવ્યો જવાબ? 100. હવે 4 × 2 કરો, 4 × 2, 4 ને 2 વડે ગુણો, 4 2 કેટલા થાય? 8. 4 2 8, કેટલો આવ્યો જવાબ? 8. હવે શું, તો હવે આપણે આગળ શું કરવાનું, શું કરવાનું? સરવાળો કરવાનો. કોનો સરવાળો કરવાનો? તો જુઓ, ગુણાકારમાં જે જવાબ આવ્યો છે એ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું. તો જુઓ, સરવાળો કરીએ. તેથી 500 + 100 + 40 + 8, બરાબર. ખાલી સ્થાનમાં શું મૂકી દેવાનું? 0, બરાબર. ચાલો બધી સંખ્યાનો શું કરવાના હવે આપણે? સરવાળો પ્લસ કઈ. ચાલો 0 માં 0 મેં તો 0, 0 માં 0 મેં તો 0, 0 માં 8 ઉમેરીએ તો 0 માં 8 ઉમેરીએ તો 8. આગળ જો 0 માં 0 ઉમેરીએ તો 0, 0, 0 માં 4 ઉમેરીએ તો 0 માં 4 મેં તો 4, 4 માં 0 ઉમેરો કેટલા થાય? 4 માં 0 ઉમેરીએ તો 4, બરાબર. હવે આગળ જુઓ, 5 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 6. 5 માં 1 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરીએ તો 6, બરાબર. કેટલો જવાબ આવ્યો? કેટલો જવાબ આવ્યો? 648, કેટલો જવાબ, બરાબર. આ રીતે બોક્સ પદ્ધતિથી દાખલા ગણવાના છે. હવે આગળ ગુણાકાર કરી જોઈએ. ચાલો ગુણાકાર કરીએ, એટલે કે બીજી રીતે પણ જોઈ લઈએ. 54 × 12, એ રકમ શું છે? 54 × 12, શું લખશું? પ્રથમ એકમના સ્થાનમાં 0 મૂકી દેવાનું, બરાબર. ચાલો 4 ને 1 વડે ગુણો, 4 એકા 4, 5 ને 1 વડે ગુણો, 5 એકા 5, બરાબર. આગળ જુઓ, 4 ને 2 વડે ગુણો, 4 2 8, 5 ને 2 વડે ગુણો, 5 2 10, 5 2 10, બરાબર. 0 માં 8 ઉમેરીએ તો 8, 4 માં 0 ઉમેરીએ તો 4, 5 માં 1 ઉમેરીએ તો
પાંચમાં એક ઉમેરીએ તો છ, પાંચમાં એક ઉમેરીએ તો છ, કેટલો જવાબ આવ્યો? 648. તો આપણો ગુણાકાર આવ્યો 648. તો આપણે લખશું ગુણનફળ બરાબર 648. ગુણનફળ બરાબર 648, બરાબર આપણો જવાબ આવ્યો. ચોથા દાખલાની રકમ જુઓ, 25 × 26. ફરી એક વાર રકમ વાંચું, 25 × 26. ચલો આગળ દાખલો ગણીએ. આપણે પહેલા કોને છૂટા પાડીશું? 25 ને એકમ અને નિસ્બતના સ્થાનમાં છૂટા પાડીશું. 5 એકમના સ્થાનમાં કયો અંક છે? 5 બરાબર. દશકના સ્થાનમાં કયો અંક છે? 2. અહીંયા આપણે કેટલા લખશું? 20 બરાબર. 20 દશક થાય ને, જો 20 અને 5, તો 20 માં 5 ઉમેરો કેટલા થાય? 25. આવી ગઈ આપણી સંખ્યા અહીંયા, બની ગઈ ને 25. હવે જુઓ 25 ને કેટલા વડે ગુણવાનું છે? 26 વડે ગુણવાનું છે. તો 25 ને આપણે 26 વડે ગુણવાનું છે, એટલે આ 26 ને પણ આપણે શું કરશું? આ સંખ્યાને, એટલે કે આ 26 ને, એટલે કે આ સંખ્યાને પણ આપણે એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડીશું, એટલે કે અલગ કરીશું. તો જુઓ 26 માં 6 એકમ 2 દશક, તો અહીંયા લખશું 6, અહીંયા લખશું 20. 6 એકમ 20 દશક, દશકના સ્થાનમાં કયો અંક છે? 2. અહીંયા આપણે લખશું 20 બરાબર. હવે જુઓ, હવે જુઓ 20 અને 6, 20 માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 26. તો મળી ગઈ આપણી સંખ્યા અહીંયા, 26 છે ને આપણી સંખ્યા, તો આપણી સંખ્યા કઈ છે? 26. તો મળી ગઈ આપણી 26 સંખ્યા, આવી ગઈ ને. પહેલા શું કરશું? આ બંને સંખ્યાને આપણે 20 સાથે ગુણીશું, અને ત્યાર પછી આ બંને સંખ્યાને 6 સાથે ગુણીશું બરાબર. તો ચાલો જુઓ, 20 × 20 દાખલો ગણવો છે કે આવડશે? કરશો? ચાલો કેટલો આવશે 20 × 20? ચાલો ગણી જોઈએ દાખલો. તો જુઓ 20 × 20 બરાબર, શું મૂકશું? શૂન્ય એકમના સ્થાનમાં બરાબર. એક શૂન્યને બે વડે ગુણો, કેટલા આવશે? શૂન્ય. બે ને બે વડે ગુણો, બે ને બે વડે ગુણીએ તો કેટલા આવે? બે બે વાર 4 બરાબર. આગળ જુઓ, શૂન્ય ને શૂન્ય વડે ગુણીએ તો કેટલા આવશે? શૂન્ય. બે ને શૂન્ય વડે ગુણો, બે ને શૂન્ય વડે ગુણીએ તો કેટલા આવશે? શૂન્ય બરાબર. અહીં ખાલી સ્થાનમાં મૂકશું શૂન્ય, એટલે 0 મૂકી દેવાનું. 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 0 ઉમેરીએ તો 0, 4 માં 0 ઉમેરો, 4 માં 0 એટલે શૂન્ય કેટલા થાય? 4. કેટલો જવાબ આવ્યો? 400. તો 20 × 20 બરાબર, અહીંયા લખશું આપણે 400 બરાબર. હવે આગળ 5 ને 20 વડે ગુણીએ, 5 × 20. ચાલો કરો જોયો, હવે જાતે દાખલો ગણો. કેટલો આવ્યો જવાબ તમારો? કેટલો આવ્યો? 100. કેટલો આવ્યો? 100. તો 5 × 20 બરાબર 100 બરાબર. હવે 20 ને 6 વડે ગુણીએ, 20 × 6. ચલો 20 × 6 કરીએ તો કેટલો આવશે જવાબ? કેટલો આવશે? 120. તો 20 × 6 બરાબર 120 બરાબર. આગળ 5 × 6 કરો. ચલો 5 × 6, 5 ને 6 વડે ગુણો, 5 × 6 કરો. ચલો 5 ને 6 વડે ગુણો, 5 6 કેટલા થાય? 5 6 30. એને જવાબમાં લખશું 30 બરાબર. હવે શું કરવાનું આગળ? શું કરવાનું આગળ બોલો જોઈએ? સરવાળો બરાબર ને, બધી સંખ્યાઓનો જે ગુણાકારની જે જવાબ આવ્યો છે, બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું. ચારસો 120 + 100 + 30. સોના ખાલી સ્થાનમાં લખશું 0 બરાબર. દાખલો ગણી 4. 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 0 ઉમેરીએ તો 0 બરાબર. 0 માં 2 ઉમેરીએ તો 0 માં 2 ઉમેરીએ તો 2, 2 માં 0 ઉમેરીએ તો 2 માં 0 ઉમેરીએ તો 2, 2 માં 3 ઉમેરો કેટલા થાય? 2 માં 3 ઉમેરીએ તો 5, 2 માં 3 ઉમેરીએ તો 5. આગળ જુઓ, 4 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 5. 4, 5 માં 1 ઉમેરીએ તો 6, 6 માં 0 ઉમેરો કેટલા થાય? 6 માં 0 ઉમેરીએ તો 6 માં 6, 6 માં 0 ઉમેરીએ તો 6. કેટલો જવાબ આવ્યો? 650. ગુણાકાર કરીએ, 4
એટલે કે બીજી રીતે પણ જોઈએ કમ છે 25 ગુણ્યા 26 કમ છે 25 ગુણ્યા 26 અચ્છા શું મૂકશો અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય 5 ને 2 વડે ગુણો 5 2 10 10 શૂન્ય વધી પરી 1 બે ને 2 વડે ગુણો 2 2 વાર 4 4 માં 1 વડી ઉમેરશો તો 5 બરાબર હવે આગળ જુઓ 5 ને 6 વડે ગુણો 5 6 30 30 શૂન્ય વડી પરી 3 બરાબર 5 6 30 30 શૂન્ય વડી પરી 3 બરાબર હવે આગળ જુઓ 2 ને 6 વડે ગુણો 2 6 12 12 માં 3 વડી ઉમેરો 2 6 12 12 માં 3 વડી ઉમેરો તો કેટલા થશે 15 કેટલા થશે 15 અહીંયા કેટલા થશે 15 બરાબર ચાલો સરવાળો કરી 0 માં 0 ઉમેરીએ તો 0 0 માં 5 ઉમેરીએ તો 0 માં 5 ઉમેરીએ તો 5 5 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 6 5 માં 1 ઉમેરીએ તો કેટલા થાય 6 કેટલો જવાબ આવ્યો 650 તો આપણો બરાબર છે દાખલો ગણેલો બોક્સ પધ્ધતિથી બરાબર છે ને આજે બોક્સ પર દાખલો ગણ્યો છે બરાબર છે આપણો જવાબ બરાબર છે તો કેટલો જવાબ આવ્યો 650 તો જવાબ લખીશું ગુણનફળ બરાબર 650 ગુણનફળ બરાબર 650 તો આપણો જવાબ કેટલો આવ્યો 650 એટલે કે આપણો ગુણાકાર આવ્યો 650 તો ગુણનફળ બરાબર 650 આગળ જુઓ પાંચમા દાખલાની રકમ જુઓ 65 ગુણ્યા 12 ફરી એકવાર રકમ વાંચો 65 ગુણ્યા 12 ચાલો દાખલો ગણીએ ચાલો પહેલા આપણે આ સંખ્યા એટલે કઈ સંખ્યા છે 65 શું કરીશું એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડીશું તો જુઓ એકમના સ્થાનમાં કયો અંક છે 5 તો અહીં લખશું 5 દશકના સ્થાનમાં કયો અંક છે 6 દશકના સ્થાનમાં કયો અંક છે 6 તો અહીં આપણે લખશું 7 7 દશક થાય ને બરાબર ચાલો હવે હવે જુઓ 60 અને 5 7 માં 5 ઉમેરે કેટલા થાય 65 બરાબર છે આપણી સંખ્યા આવી ગઈ અહીંયા 65 છે ને હવે જુઓ આ 65 ને આપણે કેટલા વડે ગુણવાના છે 12 વડે ગુણવાના છે આ સંખ્યા કઈ છે 12 તો આ સંખ્યાને પણ આપણે એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડીશું બરાબર એટલે કે અલગ કરીશું તો જુઓ 12 માં કયો અંક એકમના સ્થાનમાં કયો અંક છે 2 અને દશકના સ્થાનમાં કયો અંક છે 1 તો અહીંયા આપણે લખશું 2 બરાબર ને એકમના સ્થાનમાં 2 છે તો અહીંયા આપણે લખશું 2 અને દશકના સ્થાનમાં કયો અંક છે 1 તો અહીંયા આપણે લખશું 10 બરાબર ને દશકના સ્થાનમાં કયો અંક છે 1 તો અહીંયા આપણે લખશું 10 તો 10 દશક થાય ને હવે જુઓ 10 અને 2 તો 10 માં 2 ઉમેરીએ તો કેટલા થાય 12 10 માં 2 ઉમેરીએ તો 12 થાય તો આપણી સંખ્યા આવી ગઈ અહીંયા 12 છે ને અહીંયા આપણી સંખ્યા 12 તો આપણી આ સંખ્યા મળી ગઈ 12 બરાબર શું કરવાનું આ બંને સંખ્યાને 10 સાથે ગુણવાની ત્યાર પછી આ બંને સંખ્યાને 2 સાથે ગુણવાની બરાબર સમજ પડી ચાલ 7 ગુણ્યા 10 7 ગુણ્યા 10 બરાબર ચાલ 7 ગુણ્યા 10 કરો કેટલા આવશે હવે તો ખબર પડે છે ને 600 બરાબર 7 ગુણ્યા 10 બરાબર 600 હવે 5 ગુણ્યા 10 કરો 5 ગુણ્યા 10 5 ગુણ્યા 10 કરો કેટલા આવશે 50 5 ગુણ્યા 10 બરાબર 50 જવાબ બરાબર કેટલો આવશે જવાબ 50 હવે આગળ જુઓ 60 ગુણ્યા 2 60 ગુણ્યા 2 ચલો 60 ગુણ્યા 2 કરો કેટલો આવશે જવાબ 120 કેટલો આવશે જવાબ 120 આગળ 5 ગુણ્યા 2 કરો ચલો 5 ગુણ્યા 2 5 ગુણ્યા 2 5 ને 2 વડે ગુણો ચલો કેટલા આવશે 5 2 10 તો અહીં લખશું આપણે 10 5 ગુણ્યા 2 બરાબર 10 કેટલો જવાબ આવ્યો અહીંયા 10 બરાબર હવે સરવાળો કરીએ ને બધી સંખ્યાઓનો જે ગુણાકારમાં જે જવાબ આવ્યો છે એ બધી સંખ્યાઓનો શું કરવાનો સરવાળો ચલો તેથી 600 પ્લસ 120 પ્લસ 50 પ્લસ 10 ખાલી સ્થાન જવાનું ખાલી સ્થાનમાં શૂન્ય એટલે કે 0 મૂકતા જવું ચાલ સરળ 0 માં 0 ઉમેરીએ તો 0 0 માં 0 એટલે 0 0 માં 0 ઉમેરીએ તો 0 બરાબર 0 માં 2 ઉમેરીએ તો 2 2 માં 5 ઉમેરો કેટલા થાય
તેમાં પાંચ ઉમેરીએ તો સાત, સાત માં એક ઉમેરો કેટલા થશે, સાત માં એક ઉમેરીએ તો આઠ, સાત માં એક ઉમેરીએ તો આઠ. આગળ જો છ માં એક ઉમેરો કેટલા થાય, છ માં એક ઉમેરો કેટલા થાય સાત, સાત માં ઝીરો ઉમેરીએ તો, સાત માં ઝીરો ઉમેરીએ તો સાત, સાત માં ઝીરો ઉમેરીએ તો, સાત માં ઝીરો ઉમેરીએ તો સાત. તો અહીંયા લખશું સાત, બરાબર, સાત માં ઝીરો ઉમેરીએ તો સાત થાય. કેટલો જવાબ આવ્યો, સાતસો એસી. કેટલો જવાબ આવ્યો, સાતસો એસી. તો મિત્રો આ રીતે બોક્સ પદ્ધતિથી દાખલા ગણવાના છે, બરાબર. હવે આપણે ગુણાકારની રીતે પણ જોઈ લઈએ. ચાલો અહીં આપણે રકમ કઈ છે, પાસઠ ગુણ્યા બાર, પાસઠ ગુણ્યા બાર, એકમમાં શું મૂકશું, શૂન્ય, બરાબર. ચાલો પાંચ ને એક વડે ગુણો, પાંચ એકા પાંચ, છ ને એક વડે ગુણો, છ એકા છ. આગળ જુઓ પાંચ ને બે વડે ગુણો, પાંચ દુ દસ, દસો સોન વડી ફરી એક, છ ને બે વડે ગુણો, છ દુ બાર, બાર માં એક વડી ઉમેરો કેટલા થશે, છ દુ બાર, બાર માં એક વડી ઉમેરશો તો કેટલા થશે, તેર. તો અહીં લખશું એક, બરાબર. ચાલો સરવાળો કરીએ ને, ઝીરો માં ઝીરો ઉમેરીએ તો ઝીરો, ઝીરો માં ઝીરો હોય તો ઝીરો, પાંચ માં ત્રણ ઉમેરો કેટલા થાય, પાંચ માં ત્રણ ઉમેરીએ તો આઠ, છ માં એક ઉમેરો કેટલા થાય, છ માં એક ઉમેરીએ તો સાત, છ માં એક ઉમેરો કેટલા થાય, સાત. કેટલો જવાબ આવ્યો, સાતસો એસી. તો આપણો ગુણાકાર કેટલો આવ્યો, સાતસો એસી. તો આપણે જવાબમાં લખશું ગુણનફળ બરાબર સાતસો એસી, ગુણનફળ બરાબર સાતસો એસી. આ આપણો જવાબ આવ્યો. તો મિત્રો આ રીતે આપણે બોક્સ પદ્ધતિથી દાખલા ગણવાના છે. પહેલા આપેલી સંખ્યાને એકમ અને દશકના સ્થાનમાં છૂટી પાડવાની, ત્યાર પછી એ સંખ્યાનો ગુણાકાર કરવાનો, ગુણાકાર કરતા જે જવાબ મળે એ જવાબનો શું કરવાનો, સરવાળો કરવાનો, એટલે તમારો જવાબ મળી જાય. અને બીજી રીતે જોઈએ તો આપણે આ રીતે ગુણાકાર, એટલે કે સારી રીતે પણ આ ગુણાકાર કરી શકાય, બરાબર. આ દાખલા ગણજો, તમને બહુ મજા આવશે, સમજ પડી. તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.